Good morning, doctors. So let's get started with the digest. Next chapter in the digestive system, that is the digestion, absorption, metabolism of carbohydrate. Step by step, apne joishu first carbohydrate, pachi protein aavshe, pachi fat pan aavshe. So any metabolism kai ritni hoy chhe, joiye book Sambulingam chapter number 45. And yes, digestion, absorption, and metabolism of carbohydrate. Chapter 45. Carbohydrate in diet. Human diet contains three types of carbohydrate. 1. Polysaccharide. Large polysaccharides are glycogen, amylose, and amylopectin, which are in the form of starch. એટલે કે એને કહેવાય છે glucose polymer. Glycogen is available in non-vegetarian diet. Amylose and amylopectin are available in vegetarian diet. Because of their plant origin. હવે એના પછી આવે છે ડાયસેકેરાઇડ. સી સેકેરાઇડ એટલે જ્યારે પર્ટિક્યુલર સેકેરાઇડ વર્ડ યુઝ થાય છે ને, દેટ મીન્સ ઇટ ઇઝ સિમ્પલ શુગર. હવે ડાયસેકેરાઇડ એટલે કે બે ચેઇન હોય. જ્યારે એક સિમ્પલ સેકેરાઇડ હોય એને મોનોસેકેરાઇડ કહેવાય, એટલે કે સિમ્પલ શુગર, દેટ ઇઝ મોનોસેકેરાઇડ. પછી બે ચેઇન જો જેવી થતી હોય, એના બે બોન્ડ જો કનેક્ટ થતા હોય તો દેટ ઇઝ ડાયસેકેરાઇડ. અને બે કરતાં વધારે જ્યારે થતા હોય તો દેટ ઇઝ કોલ્ડ પોલીસેકેરાઇડ. ઓકે, સો હવે આવે છે ડાયસેકેરાઇડ. ટુ ટાઈપ ઓફ ડાયસેકેરાઇડ આર અવેલેબલ ઇન ધ ડાયટ. ફર્સ્ટ સુક્રોઝ, એટલે એને કહેવાય ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, વિચ ઇઝ કોલ્ડ ધ ટેબલ શુગર ઓર કેન શુગર. આપણે જે શુગર ખાઈએ છીએ, આપણે જમવામાં જે યુઝ કરીએ છીએ, નોર્મલ આપણે કિચનમાં જે શુગર હોય છે, દેટ ઇઝ સુક્રોઝ, કે જેની અંદર બે ભેગી હોય, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, વિચ ઇઝ કોલ્ડ ધ ટેબલ શુગર ઓર કેન શુગર. શેરડીમાંથી બને છે, બરાબર. પછી આવે છે લેક્ટોઝ. લેક્ટોઝ એટલે કે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ, કે જે મિલ્કમાંથી મળતું હોય, વિચ ઇઝ શુગર અવેલેબલ ઇન ધ મિલ્ક. એટલે આ ડાયસેકેરાઇડની વાત થઈ. હવે મોનોસેકેરાઇડ આવે છે. મોનોસેકેરાઇડ કન્ઝ્યુમ ઇન અ હ્યુમન ડાયટ આર મોસ્ટલી ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. અધર કાર્બોહાઈડ્રેટ ઇન ડાયટ ઇન્ક્લુડ આલ્કોહોલ, લેક્ટિક એસિડ, પાયરુવિક એસિડ, પેક્ટિન્સ, ડેક્સ્ટ્રિન્સ. કાર્બોહાઈડ્રેટ ઇન મીટ, બરાબર. અલગ અલગ ટાઈપના કાર્બોહાઈડ્રેટ કયા કયા છે એ આપણે આ જોયું. ડાયટ ઓલ્સો કન્ટેન લાર્જ અમાઉન્ટ ઓફ સેલ્યુલોઝ, વિચ કેનોટ બી ડાયજેસ્ટેડ ઇન હ્યુમન જીઆઈ ટ્રેક, સો ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ અ ફૂડ ફોર હ્યુમન બીન્સ. એટલે સેલ્યુલોઝ આપણે પચાવી શકતા નથી, એટલા માટે આપણા માટે ફૂડ છે નહીં, બરાબર. ફૂડ તરીકે એને ગણવામાં આવતું નથી. સો ત્રણ ટાઈપના આપણે સેકેરાઇડ જોયા, પોલીસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ. હવે એની અંદર કયા કયા ઇન્વોલ્વ થતા હોય છે એની વાત આપણે જોઈએ. હવે આવે છે એનું ડાયજેશન કઈ રીતે થશે. સો ડાયજેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ ઇન માઉથ, અલગ અલગ જગ્યાની વાત છે, માઉથમાં, સ્ટમકમાં, ઇન્ટેસ્ટાઇનમાં, બરાબર. સો ફર્સ્ટ ઇન માઉથ, એન્ઝાઇમ ઇન્વોલ્વ ઇન ડાયજેશન ઓફ કાર્બોહાઈડ્રેટ આર નોન એઝ એમાઇલોલાઇટિક એન્ઝાઇમ. The only amylolytic enzyme present in saliva is a salivary amylase or ptyalin. Ptyalin. P silent છે, ptyalin કહેવાય. ઓકે, સો સલાઇવરી એમાઇલેઝ અથવા તો ટાઇલિન, જે આપણે સલાઇવરી ગ્લેન્ડના ચેપ્ટરની અંદર ભણી ગયા હતા. સો ફોર ઓનલી વન એન્ઝાઇમ વિચ ડાયજેસ્ટ ધ કાર્બોહાઈડ્રેટ ઇન માઉથ, દેટ ઇઝ એમાઇલોલાઇટિક એન્ઝાઇમ, કે જેને કહેવાય છે સલાઇવરી એમાઇલેઝ ઓર ટાઇલિન. નેક્સ્ટ ઇઝ અ ઇન સ્ટમક. સી એમાં ડાયજેશન અહીંયા થાય છે ને, આપણે પોતાની જાતે પણ ફીલ કરવું હોય તો આ કરી શકીએ. તો ડાયજેસ્ટ થઈ જાય પછી એનો ટેસ્ટ એકચ્યુઅલમાં જે, સી ડાયજેસ્ટ થવું એટલે કોઈ પણ પ્રોડક્ટ જે કન્ડિશનમાં છે એનું બ્રેકડાઉન થવું. તો એક બેઝિક વસ્તુ કદાચ તમે સાંભળી પણ હશે ને, તમે જાતે એક્સપિરિયન્સ બી કરી શકશો, કે ચોખા ઓર ભાત, એને સિમ્પલ ભાતને લઈને મોઢાની અંદર થોડી વખત માટે ચાવજો, મને રાખી મૂકજો, તો એની અંદર સલાઈવાની અંદર રહેલો સલાઈવરી એમાઇલેસ એને બ્રેકડાઉન કરશે અને થોડી વાર પછી એ ભાત તમને સ્વીટ ટેસ્ટ આવવા લાગશે એનો. સો એ જ્યારે સ્વીટ ટેસ્ટ આવવા લાગે ત્યારે તમે એવું અઝ્યુમ કરી શકો કે હવે કાર્બોહાઈડ્રેટ એટલે ભાતની અંદર રહેલા, ચોખાની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટનું બ્રેકડાઉન થયું છે અને હવે એનો ટેસ્ટ આપણને શુગર એટલે કે ગ્લુકોઝનો ઓર કોઈ પણ સેકેરાઇડનો ટેસ્ટ આપણે એક્સપિરિયન્સ કરી રહ્યા છે. નેક્સ્ટ ઇન સ્ટમક, ગેસ્ટ્રિક જ્યુસ કન્ટેઇન અ વીક એમાઇલેસ વિચ પ્લેઝ અ માઇનર રોલ ઇન ડાયજેશન ઓફ કાર્બોહાઈડ્રેટ.
એટલે સ્ટમકની અંદર બહુ એટલું મેજર કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન થતું નથી, થોડું ઘણું થાય છે, વીક એમાઇલેઝ હોય છે. પણ ઇન્ટેસ્ટાઇનની અંદર એમાઇલોલાઇટિક એન્ઝાઇમ પ્રેઝન્ટ ઇન અ સ્મોલ ઇન્ટેસ્ટાઇન આર ડિવાઇડેડ ફ્રોમ ધ પેનક્રિયાટિક જ્યુસ એન્ડ સકસ એન્ટ્રિકસ. બરાબર, બે ટાઈપથી, બે અલગ અલગ જગ્યાએથી આપણને એમાઇલોલાઇટિક એન્ઝાઇમ આપણને મળતા હોય છે. એમાંથી એક છે પેનક્રિયાટિક જ્યુસમાંથી, બીજું સકસ એન્ટ્રિકસમાંથી. સો ટેબલ નંબર 45.1 જોઈએ છે. ફર્સ્ટ, એમાઇલોલાઇટિક એન્ઝાઇમ પ્રેઝન્ટ ઇન પેનક્રિયાટિક જ્યુસ, જે આપણે આગળ ઉપર ભણી ગયા છે પેનક્રિયાસમાં. પેનક્રિયાટિક જ્યુસ કન્ટેઇન પેનક્રિયાટિક એમાઇલેસ. એના પછી આવશે એમાઇલોલાઇટિક એન્ઝાઇમ ઇન સકસ એન્ટ્રિકસ. એમાઇલોલાઇટિક એન્ઝાઇમ પ્રેઝન્ટ ઇન સકસ એન્ટ્રિકસ આર માલ્ટેઝ, સુક્રેઝ, લેક્ટેઝ, ડેક્સ્ટ્રીન અને ટ્રાયહેલેઝ. ઓકે, સો સી, જસ્ટ ટુ રિમાઇન્ડ એક વખત ફરી વખત કે પેનક્રિયાટિક જ્યુસ એ પેનક્રિયાઝમાંથી આવી રહ્યો છે, કે જેની અંદર પેનક્રિયાટિક જ્યુસ પોતે પણ હશે અને જોડે જોડે બીજું ગોલ બ્લેડરમાંથી આવતું બાઇલ પણ મિક્સ હશે, અને બંને કમ્બાઈન થઈને ઇન્ટેસ્ટાઇનની અંદર ક્યાં આગળ ઓપન થાય છે, કોના દ્વારા? તો ઇટ ઓપન્સ વિથ ધ એમ્પ્યુલા ઓફ વેટર દ્વારા. અને સકસ એન્ટ્રિકસ શું હતું? તો ઇન્ટેસ્ટાઇનની અંદર રહેલો જે જ્યુસ સિક્રેટ થાય છે ઇન્ટેસ્ટાઇનની અંદર, દેટ ઇઝ કોલ્ડ ધ સકસ એન્ટ્રિકસ. બરાબર, તો આ પેનક્રિયાટિક જ્યુસની અંદરથી પેનક્રિયાટિક એમાઇલેઝ મળે છે, અને બીજું એમાઇલોલાઇટિક એન્ઝાઇમ જે સકસ એન્ટ્રિકસ, એન્ટ્રિક વર્ડ એટલે ઇન્ટેસ્ટાઇનને લગતું વાત છે, સકસ એન્ટ્રિકસ જે છે એની અંદર માલ્ટેઝ, સુક્રેઝ, લેક્ટેઝ, ડેક્સ્ટ્રિનેઝ અને ટ્રિહેલેઝ રહેલું છે. ઓકે, ફાઇનલ પ્રોડક્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ ડાયજેશન. કાર્બોહાઈડ્રેટ ડાયજેસ્ટ થયા પછી એની આ ત્રણ ચેઇન છે એ બધાનું ડાયજેસ્ટ થયા પછી ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણને શું મળશે? તો ફાઇનલ પ્રોડક્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ ડાયજેશન આર મોનોસેકેરાઇડ, વિચ આર ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. ઓકે, ગ્લુકોઝ રિપ્રેઝન્ટ 80% ઓફ ધ ફાઇનલ પ્રોડક્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ ડાયજેશન. ગેલેક્ટોઝ એન્ડ ફ્રુક્ટોઝ રિપ્રેઝન્ટ ધ રિમેનિંગ 20%. એટલે આપણે જેટલું પણ કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ એ ફાઇનલી બ્રેકડાઉન થશે. સે સપોઝ આપણે જેટલું પણ કાર્બોહાઈડ્રેટ આપણી મીલમાં લીધું તો એ 100%માંથી 80% બનશે ગ્લુકોઝ અને બાકીના 20% એ ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ બનશે. ઓકે, સો એક વખત આપણે અહીંયા જોઈ લઈએ ચાર્ટ. સો યસ, ડાયજેશન ઓફ કાર્બોહાઈડ્રેટમાં એરિયામાં ફર્સ્ટ માઉથ, એની અંદર રહેલો જ્યુસ સલાઇવરી જ્યુસ એન્ઝાઇમ, સલાઇવરી એન્ઝાઇમ સબસ્ટ્રેક્ટ, તો પોલીસેકેરાઇડ કે જે કુક્ડ સ્ટાર્ચ આપણે જે ભાતની વાત કરીએ એની જ વાત છે. બરાબર, અહીંયા પણ. અને એન્ડ પ્રોડક્ટ તરીકે ડાયસેકેરાઇડ બને છે, ડેક્સ્ટ્રિન અથવા તો માલ્ટોઝ બની શકે છે. સ્ટાર્ચ, બીજું કુક્ડ સ્ટાર્ચ એ આપણે બટાકામાં પણ હોય છે. બરાબર, સો એનો પણ તમે એક્સપિરિયન્સ કરી શકો કે બાફેલા બટાકા હોય અથવા તો જે બટાકાનું શાક હોય એને તમે ચાવીને થોડી વખત મોઢામાં વધારે ટાઈમ જ્યારે રાખો તો એનો ટેસ્ટ ધીરે ધીરે સ્વીટ આવવા લાગે છે. નેક્સ્ટ, સ્ટમક, એની અંદર જ્યુસ આવશે ગેસ્ટ્રિક જ્યુસ. અગેઇન, ગેસ્ટ્રિક એમાઇલેઝ માઇલ્ડ છે, વીક છે. બરાબર, તો એનું રિએક્શન, ધ એક્શન ઇઝ નેગ્લિજેબલ, એટલે એ બહુ ગણવામાં આવતું નથી. પણ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ત્યાં આગળ બે જ્યુસ છે, પેનક્રિયાટિક જ્યુસ એટલે પેનક્રિયાઝમાંથી આવતું અને બીજું ઇન્ટેસ્ટાઇનનું પોતાનું, દેટ ઇઝ સકસ એન્ટ્રિકસ. તો પેનક્રિયાટિક જ્યુસની અંદર એન્ઝાઇમ હશે પેનક્રિયાટિક એમાઇલેઝ, જે પોલીસેકેરાઇડ્સને ડાયજેસ્ટ કરવામાં હેલ્પ કરશે અને કન્વર્ટ કરશે ડાયસેકેરાઇડમાં. એની અંદર ડેક્સ્ટ્રીન, માલ્ટોઝ અને માલ્ટ્રિઓઝ બનતું હોય છે. હવે એના પછી આવે છે સકસ એન્ટ્રિકસ. સકસ એન્ટ્રિકસની અંદર આવે છે એન્ઝાઇમ તરીકે કયા કયા છે? તો સુક્રેઝ કે જે સુક્રોઝને કન્વર્ટ કરશે, માલ્ટેઝ કે જે માલ્ટોઝ અને માલ્ટ્રિઓઝને કન્વર્ટ કરશે, લેક્ટેઝ કે જે લેક્ટોઝને, ડેક્સ્ટ્રિનેઝ જે ડેક્સ્ટ્રીન, માલ્ટોઝ અને માલ્ટ્રિઓઝને, અને ટ્રિહેલેઝ કે જે ટ્રિહેલોઝને કન્વર્ટ કરશે. સેમાં કન્વર્ટ કરે તો બધું જ ગ્લુકોઝમાં તો કન્વર્ટ થાય જ છે, પણ સુક્રોઝ અને લેક્ટોઝ એવું છે કે જે સુક્રોઝમાંથી ફ્રુક્ટોઝ બને છે અને લેક્ટોઝમાંથી ગેલેક્ટોઝ બને છે. સી, સુક્રોઝ ગેલેક્ટોઝ યાદ કરી રીતે રાખવાનું? તો સુક્રોઝ એવી વસ્તુ છે ને કે જે સેમાંથી બને, જે સુક્રોઝ એટલે આપણે ઉપર શું વાત કરીએ, આપણું ટેબલ શુગર, આપણી સાદી ખાંડ, એ ખાંડ સેમાંથી બને છે? શેરડીમાંથી. શેરડી કાઇન્ડ ઓફ તમે એને ફ્રૂટમાં કન્સિડર કરી શકો. તો ફ્રૂટમાંથી મળી આવતી બધી જ મોટાભાગની શુગર એ ફ્રૂટ એટલે કે ફ્રુક્ટોઝ, એનું નામ એ રીતનું છે, ફ્રૂટમાંથી મળી આવતી એટલે ફ્રુક્ટોઝ. બરાબર, યાદ રાખવા માટે. તો
શેરડી એ ફ્રુક્ટોઝ, શેરડીમાંથી ખાંડ બને, ખાંડ બનના એને શું સાયન્ટિફિક નેમ, તો સુક્રોઝ. તો એનું કન્ટેન્ટ શું હશે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, બરાબર. તો બ્રેકડાઉન પણ એ રીતે થશે. અને લેક્ટોઝ એટલે કે મિલ્કમાંથી મળતું છે, તેનું કન્વર્ઝન થશે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં, બાકીનું બધાનું ગ્લુકોઝની અંદર. સો સિમ્પલ, આઈ મીન યાદ રાખવું ટફ પડશે, બટ આ રીતે તમે થોડું તમને હેલ્પફુલ થઈ શકે. સો નેક્સ્ટ ઇઝ અ એબ્ઝોર્પ્શન ઓફ કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ આર એબ્ઝોર્બ ફ્રોમ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન મેઇનલી એઝ અ મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એટલે એક સિમ્પલ ચેઇન સાથે, વિચ ઇઝ ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ, બરાબર. જ્યાં સુધી આ બેઝિક મોનોસેકેરાઇડની ચેઇન ના બને ત્યાં સુધી એનું ડાયજેશન થતું રહે છે. સો સે સપોઝ હવે આ ત્રણ બેઝિક મોનોસેકેરાઇડની ચેઇન આવી ગઈ છે, તો એનું એબ્ઝોર્પ્શન કઈ રીતે થશે? સો એબ્ઝોર્પ્શન ઓફ ગ્લુકોઝ. ગ્લુકોઝ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ લ્યુમેન ઓફ ઇન્ટેસ્ટાઇન ઇન ટુ એપિથિલિયલ સેલ ઇન ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન બાય મીન્સ ઓફ સોડિયમ કો ટ્રાન્સપોર્ટ. એટલે સોડિયમની જોડે જોડે પણ એ ટ્રાન્સપોર્ટ થતું હોય. સોડિયમની આપણે જેમાં અંદર બહાર થતી હોય, સોડિયમનું ગેટેડ જે બધા ગેટ જ્યારે ઓપન થાય એની જોડે જોડે જ આ પણ ગ્લુકોઝ પણ એબ્ઝોર્બ થતા હોય છે. સો આમાં એવું પણ હોય છે કે આમાં જે ગ્લુકોઝ ટ્રાન્સફર કરવાવાળા ગેટ હોય ને એને ગ્લટ નામ આપવામાં આવ્યું છે, GLUT, ગ્લટ. એમાં ઘણા બધા એવા પણ એના ગ્લટ એવા હોય છે કે જે સોડિયમ ઉપર ડિપેન્ડ હોય, કે સોડિયમનું ટ્રાન્સપોર્ટ થાય તો જ એની જોડે જોડે ગ્લુકોઝનું ટ્રાન્સપોર્ટ થાય. તો અહીંયા આગળ એવું વાત છે કે સોડિયમ કો ટ્રાન્સપોર્ટર તરીકે એનું ટ્રાન્સપોર્ટ થતું હોય છે. ક્યાંથી ક્યાં એકવાર ફરી વાર પહેલેથી વાંચે છે. ગ્લુકોઝ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ ધ લ્યુમેન ઓફ ઇન્ટેસ્ટાઇન ઇન ટુ એપિથિલિયલ સેલ ઓફ મ્યુકસ મેમ્બ્રેન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન બાય મીન્સ ઓફ સોડિયમ કો ટ્રાન્સપોર્ટ. લ્યુમેન એટલે એક મિનિટ હવે. હા, એનું લ્યુમેન કીધું, બરાબર. હવે આ જે વોલ છે આખી એની, બરાબર, લીટા ખાલી સમજવા માટે કહું છું કે વોલ કઈ, તો એને એ આખું, હવે આને આપણે અહીંયા સામેથી જોઈએ તો સે સપોઝ અહીંયા એની આ એપિથિલિયમની જે વોલ છે, સેલ બધા એપિથિલિયમ અહીંયાથી લ્યુમેનમાંથી બહાર આવે છે. તો કઈ કોની જોડે આવે છે? સોડિયમ કો ટ્રાન્સપોર્ટ દ્વારા આવે છે, બરાબર. મ્યુકસ મેમ્બ્રેન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એપિથિલિયલ્સ, સ્મોલ ઇન્ટેસ્ટાઇનના મ્યુકસ મેમ્બ્રેનના એપિથિલિયલ સેલમાં આ ટ્રાન્સપોર્ટ થતું હોય છે. ફરી વખત જોવા વાંચો અહીંયાથી. ગ્લુકોઝ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ લ્યુમેન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇન ટુ એપિથિલિયલ સેલ્સ ઓર ઇન મ્યુકસ મેમ્બ્રેન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન કોના દ્વારા? બાય સોડિયમ કો ટ્રાન્સપોર્ટ. એનર્જી ફોર ધીસ ઇઝ ઓપ્ટેન્ડ બાય ધ બાઇન્ડિંગ પ્રોસેસ ઓફ અ સોડિયમ આયર્ન એન્ડ ગ્લુકોઝ મોલેક્યુલ ટુ કેરિયર પ્રોટીન, બરાબર. ત્યાંથી એનર્જી મળે છે. તો એનર્જી ફોર ધીસ ઇઝ ઓપ્ટેન બાય બાઇન્ડિંગ પ્રોસેસ ઓફ સોડિયમ આયર્ન એન્ડ ગ્લુકોઝ મોલેક્યુલ ટુ કેરિયર પ્રોટીન. એક કેરી કરવાવાળું પ્રોટીન છે કે જેની જોડે સોડિયમ અને ગ્લુકોઝ બાઇન્ડ થાય છે, એ પછી એને એનર્જી મળે છે કે બંનેને બહાર કાઢી લઈ જઈ શકે છે. ફ્રોમ ધ એપિથિલિયલ સેલ ગ્લુકોઝ ઇઝ એબ્ઝોર્બ ઇન ટુ ધ પોર્ટલ વેઇન બાય ફેસિલિટેટેડ ડિફ્યુઝન. However, sodium ion moves literally into the intracellular space. From here, it transported into blood by active transport, utilizing the energy liberated by the breakdown of ATP. એટલે અહીંયા શું કહે છે? જો ફ્રોમ ધ એપિથિલિયલ સેલ, એક વખત એપિથિલિયલ સેલમાં આવી ગયું પછી ગ્લુકોઝ એબ્ઝોર્બ થાય છે પોર્ટલ વેઇનમાં. એટલે પોર્ટલ વેઇન આખી બધી અહીંયા બધે આની લપેટેલી જ છે, બરાબર. પછી એક આખી એમાંથી કમ્બાઈન જે વેઇન જતી હોય છે એ પોર્ટલ વેઇન. તો આ બધી વેઇનમાંથી જઈને અહીંયા પોર્ટલ વેઇનમાં કઈ રીતે આવે છે? સો ફ્રોમ એપિથિલિયલ સેલ ગ્લુકોઝ ઇઝ એબ્ઝોર્બ ઇન ટુ ધ પોર્ટલ વેઇન બાય ફેસિલિટેટેડ ડિફ્યુઝન. ડિફ્યુઝન એટલે એકમાંથી ઓછામાંથી વધારેમાંથી ઓછા તરફ જે જતું હોય એને ફેસિલિટેટેડ ડિફ્યુઝન કહે છે. હાઉએવર સોડિયમ આયન મૂવ્સ લિટરલી ઇન ટુ ધ ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ.
જ્યારે સોડિયમ આયન છે એ ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસની વચ્ચે જ રહી જાય છે, જતું રહે છે ત્યાં આગળ. ત્યાંથી ઇટ ટ્રાન્સપોર્ટ ઇન્ટુ ધ બ્લડ બાય એક્ટિવ ટ્રાન્સપોર્ટ યુટિલાઇઝિંગ ધ એનર્જી લિબરેટેડ બાય ધ બ્રેકડાઉન ઓફ એટીપી. સો સી, અહીંયા તમને ડિફ્યુઝનનું એક વખત રિવાઇઝ કરી દઉં, તમને આગળ ચાલ્યું હશે, બટ જસ્ટ ટુ બી ક્લિયર. એક્ટિવ ટ્રાન્સપોર્ટ ઓકે યસ સી ટ્રાન્સપોર્ટ પેસિવ ટ્રાન્સપોર્ટ એક્ટિવ ટ્રાન્સપોર્ટ ફરક શું છે? તો પેસિવ ટ્રાન્સપોર્ટ જે કહે છે એની અંદર ફર્સ્ટવાળું જુઓ, સૌથી પહેલું જે ડિફ્યુઝન આપ્યું છે, ડિફ્યુઝન એટલે શું? વધારે કોન્સન્ટ્રેશન તરફથી ઓછા કોન્સન્ટ્રેશન તરફ કોઈપણ જાતના માધ્યમ વગર સેલ મેમ્બ્રેન દ્વારા જે ડિફ્યુઝ થઈને અંદર આવી જતું હોય, બરાબર, એટલે એને કહેવાય ડિફ્યુઝન. બીજી વસ્તુ એવી છે કે જેની અંદર તમારે કોઈક માધ્યમની જરૂર પડે છે, એટલે કે કોઈક એવા રિસેપ્ટર, કોઈક એવા ગેટવે છે કે જેની અંદરથી એ વસ્તુ પર્ટિક્યુલરલી આવે છે, એ પણ એ ફેસિલિટેટેડ ડિફ્યુઝન. કારણ કે અહીંયા એક એવું માધ્યમ છે કે જે પર્ટિક્યુલર પ્રોડક્ટને ફેસિલિટેટ કરશે અંદર આવવા માટે, અને બીજી એવી છે કે જે સિલેક્ટિવ છે, એને પણ આની અંદર જ કન્સિડર કરાય ફેસિલિટેટેડ ડિફ્યુઝનમાં. જ્યારે એક્ટિવ ટ્રાન્સપોર્ટ કેવું છે કે કોન્સન્ટ્રેશન કઈ બાજુ વધારે છે એનાથી કોઈ જ મતલબ નથી. સે સપોઝ અંદર પણ કોન્સન્ટ્રેશન વધારે છે, તેમ છતાં પણ એક્ટિવ ટ્રાન્સપોર્ટ એટલે તો પણ ભલે અંદર કોન્સન્ટ્રેશન વધારે રહ્યું, તેમ છતાં મારે બહારથી એ સેલને પકડીને અંદર લાવવો છે, તો આની પાછળ આપણે મહેનત કરવી પડે. તો એ મહેનત કરવા માટે આપણે એટીપી વાપરવા પડે, તો એટલા માટે એને કહેવાય એક્ટિવ ટ્રાન્સપોર્ટ, કે જેની અંદર આપણી મહેનત રહેલી છે, એટલે કે એની અંદર એટીપી વપરાશે. ઓકે, તો આમાં કઈ રીતે શું કહે છે હવે એક વખત ફરીથી વાંચો. From the epithelial cell, glucose is absorbed into the portal vein by facilitated diffusion. બરાબર, એટલે પહેલાં જેમ કીધું કે એ સિમ્પલી આવી રીતે વધારે કોન્સન્ટ્રેશન ઇન્ટેસ્ટાઇનની અંદર ગ્લુકોઝનું વધારે કોન્સન્ટ્રેશન હશે ફૂડના લીધે, તો એ આરામથી પોર્ટલ વેઇનની અંદર એ વસ્તુ જતી રહેશે, બરાબર, એટલે ગ્લુકોઝ જતું રહેશે. હાઉએવર સોડિયમ આયન મૂવ્સ લિટરલી ઇન્ટુ ધ ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ. હવે ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ કન્ફ્યુઝ ના થતા, સેલ્સ વચ્ચેની સ્પેસ છે ને ત્યાં આગળ, કયા સેલ્સ વચ્ચેની? તો એપિથેલિયલ સેલ વચ્ચેની વાત કરે છે, ત્યાં આગળ જતું રહે છે સોડિયમ. ત્યાંથી ઇટ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ઇન્ટુ ધ બ્લડ બાય એક્ટિવ ટ્રાન્સપોર્ટ. હવે બ્લડની અંદર સોડિયમ વધારે છે, એક વસ્તુ સમજો. તો ત્યાં આગળ, એમ છતાં પણ જો ત્યાં આગળ સોડિયમ અંદર લેવું છે તો એક્ટિવ ટ્રાન્સપોર્ટ કરવો પડશે. તેનો મતલબ શું થયો? મહેનત કરવી પડશે, એટલે કે એટીપી વાપરવો પડશે. તો એ એટીપી ક્યાંથી? યુટિલાઇઝિંગ. કયો એટીપી વાપરે છે? કઈ એનર્જી વાપરે છે? યુટિલાઇઝિંગ ધ એનર્જી લિબરેટેડ બાય ધ બ્રેકડાઉન ઓફ એટીપી. એટીપીનો બ્રેકડાઉન કરીને, એનર્જી વાપરીને પછી એ સોડિયમ બ્લડની અંદર જતું હોય છે. ઓકે, સો આ રીતે થયું ગ્લુકોઝનું એબ્ઝોર્પ્શન ઇન્ટેસ્ટાઇનની અંદર. નાઉ કમ્સ ધ એબ્ઝોર્પ્શન ઓફ ગેલેક્ટોઝ. ગેલેક્ટોઝ ઇઝ ઓલ્સો એબ્ઝોર્બ ફ્રોમ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇન ધ સેમ મિકેનિઝમ એઝ ધ ગ્લુકોઝ. નેક્સ્ટ, એબ્ઝોર્પ્શન ઓફ ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ ઇઝ એબ્ઝોર્બ ઇન બ્લડ by means of facilitated diffusion. બરાબર, એ આપણે જે જોયું એ સિમ્પલ એક માધ્યમ દ્વારા ડિફ્યુઝનથી એનું ટ્રાન્સપોર્ટ થાય છે. સમ મોલેક્યુલ ઓફ ફ્રુક્ટોઝ આર કન્વર્ટેડ ઇન્ટુ ગ્લુકોઝ. ગ્લુકોઝ ઇઝ એબ્ઝોર્બ એઝ ડિસ્ક્રાઇબ અબવ. અમુક એવા હોય છે કે જે ફ્રુક્ટોઝમાંથી ગ્લુકોઝની અંદર કન્વર્ટ થઈ જતા હોય છે અને પછી એ એઝ અ ગ્લુકોઝ તરીકે ડાયજેસ્ટ થતા હોય, આઈ મીન એબ્ઝોર્બ થતા હોય છે. બાકીનું જે ફ્રુક્ટોઝ છે એ તો સિમ્પલ ફેસિલિટેટેડ ડિફ્યુઝન દ્વારા જ પોર્ટલ વેઇનની અંદર એબ્ઝોર્બ થઈ જશે.